ધનાધન આમ તો સારો છોકરો હતો, હસમુખો, કહ્યાગરો ને પાછો હોશિયાર. પણ ખાટલે મોટી ખોળ એક જ, કે એના મનમાં કોઈ ધૂન જાગે તો પાર પાડ્યા વગર જંપે જ નહીં. એક સવારે એને થયું, આ ગોળાકારની તો બહુ સખત દાદાગીરી છે. ચાંદો ગોળ, સૂરજ ગોળ, મમ્મીનો ચાંદલો ગોળ, બંગડી ગોળ ને એની ગરમ ગરમ ફૂલકા રોટલી એ ગોળ ને રોટલો એ ગોળ, આવું તો ના જ હોવું જોઈએ. એમ વિચારતો વિચારતો એ રસોડામાં ગયો અને પાણી પીવા માંડ્યો. એટલામાં એના પ્યાલાની ધારેથી જરાક પાણી સરક્યું અને નીચે પડ્યું. ધનાધને જોયું કે એ ટીપું પણ ગોળ જ હતું. ખલાસ, ધનાધનભાઈની તો બત્તી ફાટી. ટીપાને ધમકાવા લાગ્યો. ત્રિકોણાકારમાં પડતા શું થતું હતું? ગોળ ગોળ ને ગોળ. અરે કોઈક વાર તો ચોરસ આકારમાં પડ. દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે લીધેલી એક મુલાકાતમાં ધીરુબેનને પૂછ્યું હતું, તમારો ઉછેર એક ગાંધીવાદી કુટુંબમાં થયો, આજે પણ તમે ખાદી જ પહેરો છો, પણ લેખક તરીકે તમને ગાંધીવાદીનું લેબલ લગાવી શકાય એમ નથી, આનું કારણ શું? ત્યારે જવાબમાં તેમણે કહેલું, હું ગાંધીજીને ચાહું છું કારણ ગાંધીજી ગાંધીવાદી નહોતા. અંડેરી ગંડેરી ટીપ્રી ટેન આઈશન માઈશન વેરી ગુડ મેન. પાત્ર સૂચિ. એક હતો નિખિલ, એનું જ નામ નન્નુ. એને એક બા, એના 10 ભાઈબંધ, 1 2 3 4 5 6 7 8 9 અને 10. ના ના ના, 10 છે ના, શૂન્ય. હા, 0. એ ફરવા ગયો. એને કોણ કોણ મળ્યું? ચાંદો, સૂરજ, રાત ને દિવસ, એક બીજો એકડો, સોનબાઈ, રૂપબાઈ, બે સિપાહી, સુપડકના રાજાજી ને ધન્યો હજામ. પછી શિયાળો, ઉનાળો, ચોમાસું, બે દેડકા, એક બતક, એક રાજા, બે રાણી, રમવાના 4 પત્તા, 16 સોકટી, પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ, 5 પકવાન મળ્યા, પાંડવ મળ્યા, લીંબુ, કેળું, મીઠું, મરચું ને કારેલું, એક મળી સોપારી, પછી મળ્યા સારે ગમ પધની, અને 7 રંગ, 7 વા, 7 પૂછડીઓ ઉંદર, 1 વીંછી, 1 કરોળિયો, 4 દિશાના 4 ભાઈ, 2 ચોકીદાર સિપાહી, 9 રતન, 9 તારા, 9 રાત્રિમાં ગરબા ગાતી, 9 છોકરીઓ, બધા મળીને કેટલા થયા? 129. ઓહો, એટલા બધા? તો સૌથી પહેલા કોને મળીશું? જે પહેલું છૂટે તેને. તો ચાલો શરૂ કરીએ. અંડેરી ગંડેરી ટીપરી ટેન આઈસન માઈસન વેરી ગુડ મેન. એક તો છોકરો એને એક બેન, હે એક તો છોકરો એને એક બેન, બા કરાવે ગણિત ત્યારે પડે નહીં ચેન, બા કરાવે ગણિત ત્યારે પડે નહીં ચેન. અંડેરી ગંડેરી ટીપરી ટેન આઈસન માઈસન વેરી ગુડ મેન.